नमस्कार, चार वागी रहा है, आप जो रहा जी 24 कलाक। हूँ जनक शुरुआत करें, देश ना तमाम राज्यों रसीनो 70% जत्थो सेकंड डोज माटे फाड़वे और रसीनो 30% जत्थो फर्स्ट डोज लेनार लोको माटे फाड़वे। केंद्र सरकारे आ प्रकारनी नवी गाइडलाइन जाहिर करी छे। केंद्र सरकारे वैक्सीनेशन मुद्दे आ नवी गाइडलाइन जाहिर करी, तमाम राज्यों सेकंड डोज पर भार आपवानी सूचना अपाई छे। केंद्र तरफथी मळतो रसीनो 70% जत्थो बीजो जे व्यक्ति डोज लई रह्यो छे तेने फाड़वानो रहेशे अने 30% जत्थो पहलो डोज माटे फाळवामां आव्यो छे। रसीना डोजनो वेस्टेज ओछामां ओछो थाय ते माटे पण सूचना अपाई छे। केंद्रीय आरोग्य सचिवे राज्यमां NHMના वडા સાથે મંત્રણા કર્યા બાદ આ નવી ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે। તો બીજો જે ડોઝ લઈ રહ્યા છે એમના પર ખાસ ભાર આપવાની સૂચના આપવામાં આવી છે। હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, બીજા ડોઝ જે વ્યક્તિઓ લઈ રહ્યા છે એમના પર ખાસ ફોકસ આપવામાં આવી રહ્યું છે અને 70% જથ્થો એમના માટે ફાળવવાની વાત કહેવામાં આવી છે કેન્દ્ર તરફથી। જી ચોક્કસ, એવું કહી શકાય કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને વેક્સિનેશનને લઈને ગાઈડલાઈન બહાર પાડી છે અને ખાસ કરીને જોવા જઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા જે રાજ્યોને વેક્સિનેશન માટેનો જથ્થો આપવામાં આવે છે એ જથ્થામાંથી 70% જથ્થો એ સેકન્ડ ડોઝ માટે રાખવાની વાત કરવામાં આવી છે। ખાસ કરીને સેકન્ડ ડોઝ માટે એટલા માટે રાખવાની વાત કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે કારણ કે એક વાર બીજો ડોઝ લઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ સંક્રમણ એના થકી ઓછું ફેલાય છે, સાથે સાથે તેનો જે મૃત્યુદર છે એ પણ ક્યાંક ને ક્યાંક ઘટે છે। એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે 30% જથ્થો છે એ જથ્થો ફર્સ્ટ પહેલીવાર જે વેક્સિનેશન લે છે એના માટે અનામત રાખવાની વાત કરી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન રાખી છે એમના કોરોના કાળના જે એક વર્ષના જે અનુભવો છે ને વેક્સિનેશન પછીના જે પરિણામો છે એ તમામને ધ્યાનમાં રાખીને આ નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। જી બિલકુલ બિલકુલ, આભારી તલ। તો આખરે આ એક નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં બીજો જે ડોઝ લેવાનો વ્યક્તિ છે એમને 70% ડોઝ એમના માટે ફાળવામાં આવ્યા છે। તો આખો એક વ્યક્તિ બંને ડોઝ લઈ લે તેના પર ખાસ કરીને ફોકસ કરવામાં આવી રહ્યું છે।